એ કરશનભાઈ, ઓ આવો આવો સરપંચ સાહેબ, આવો આવો. રામ 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 રામ. આમ અમારા ખેતરે કઈ ભૂલા પડ્યા? ભૂલા પડ્યા નથી, ચાહીને આવ્યા છે. પણ આમ અચાનક આવવાનું કઈ કારણ? કારણ તો છે આ મનોજભાઈ. મનોજભાઈ? હા કરશનકા, આ નેટાફિંગ કંપનીની સહેલી છે. સંભાળ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આપણા ખેડૂત મિત્રોને ડ્રીપ ઇરિગેશનથી ખેતી કેટલી સરળ બને તે સમજાવવા અને પ્રોત્સાહિત કરવા અહીં આવ્યા છીએ. ભલે બાપા, ભલે ભલે ભલે. આ તમે આ ગામના જ છો અને ઘણા સમયથી નેટાફિમની ડ્રીપ સિસ્ટમ વડે ખેતી પણ કરો છો, આ માટે જ તમારું ખેતર પસંદ કર્યું. હા, નજીકનું નજીક અને નેટાફિમ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વાળું સૌને નજરો નજર બતાવાય અને ચાલુ કરીને જોવાય. અરે મેં તો ખેતરમાં જ્યારથી નેટાફિમ ડ્રીપ સિસ્ટમ વસાવી ત્યારથી સૌને કહેવા માંડ્યું છે કે ખેતી સરળ અને સફળ બનાવવી હોય તો નેટાફિમ સિસ્ટમ વસાવો. હા કરશનભાઈ, મને બરાબર યાદ છે કે જ્યારે તમારા ખેતરમાં નેટાફિમની શરૂઆત થઈ ને ત્યારે તમે ગોળધાણા પણ વેચ્યા હતા. હા, અને ત્યારે તો તમે કહ્યું હતું કે નેટાફિમ એ માત્ર સિસ્ટમની જાણકારી જ નહીં પરંતુ કૃષિ વિષયક જ્ઞાન પણ પૂરું પાડે છે અને પાછું મરામતનો તો કોઈ ખર્ચ જ નહીં. અરે એટલે જ તો અહીં આવ્યો છું અને સાથે સાથે આટલો ફોર્ચ્યુન નહીં લેતો આવ્યો છું. ભાઈઓ, હું એ બધું જાણતો હતો પણ મને એમ કે માણસ માંદું પડે એમાં મશીન ખોટકાયા વગર રહે નહીં, અને મશીન ખોટકાય એટલે ઇજનેરને બોલાવો, હમું કરાવો ને એ રડેલા રૂપિયા બધા ખર્ચી નાખો. અરે ડફોળચંદભાઈ, તમારી આ વાત જ ખોટી છે. કોઈ પણ વસ્તુનો અનુભવ કર્યા વિના એનો અભિપ્રાય ન અપાય. નેટાફિમ પદ્ધતિ જ એવી છે કે બગડે તો જાતે જ રિપેર કરી શકાય અને તે પણ કોઈ પણ પ્રકારનો મોટો ખર્ચો કર્યા વિના. અરે અરે, તમે લોકો તો વાતોય વળગી ગયા. અરે સૌથી પહેલા નેટાફિમની સિસ્ટમના દર્શન કરાવો અને સૌના ભાગ્ય ઉઘાડો. હા એ સાચું. ખેતરમાં ખેતી કરતા ખેડૂત, મબલક પાક લણતા ખેડૂત, મુશ્કેલીઓથીને ડરતા ખેડૂત, આગળ આગળ ડગલું ભરતા ખેડૂત. વાહ વાહ વાહ. કરશન કાકા, હવે મેલો બધી વાત, જટ બતાવો અમને નેટાફિમ ડ્રીપ સિસ્ટમ અને તેની સહેલી સંભાળ. આ ચાલો ભાઈ, ચાલો 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 ભાઈ ચાલો. મનીષ બેટા, જરા સિસ્ટમ પાસે આવજે. તો જુઓ ભાઈ, આ છે અમારી વસાવેલી નેટાફિમની ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ. ભલા ભાઈ, ખેતી કરવાની આવી સિસ્ટમ તો મેં પહેલી જ વાર જોઈ ભાઈ હો. બાકી મને તો આ ભૂંગળા, આ પાઈપો, આ ઘડિયાળો, આ આમાં ખેતી કેવી રીતે કરવી મને તો સમજાવી જ નહીં ભાઈ. ઓ ડફોડચંદ, એ બધું સમજાવવા તો મનોજભાઈ આપણને અહીંયા સુધી લઈ આવ્યા છે. હે મનોજભાઈ, આ સિસ્ટમ અને એની કાર્ય પદ્ધતિ સમજાવી અમને અને આ ડફોળચંદને હોશિયાર બનાવી દો. તો જુઓ અને સાંભળો, આ છે નેટાફિમની માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, યાને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની હેડ યુનિટ. આ મશીનની મોટર ચાલુ કરતા જ ટ્યુબવેલ, વોટરવેલ કે તળાવમાં રહેલ પાણીનું ખેંચાણ થાય છે. સિસ્ટમના કંટ્રોલ વાલ્વને ખોલી દેવાથી પાણી મશીનમાં થઈ આ પાથરેલી બધી નળીઓમાં પહોંચી જાય છે અને પાઇપના છિદ્રો દ્વારા તે પાણી છોડવાઓના મૂળિયા પાસે ટપકવા લાગે છે અને ધીરે ધીરે આ પાણી જમીનના ઊંડાણમાં મૂળિયા સુધી પહોંચી જાય છે. આમ ઓછા પાણીના વપરાશે પ્રત્યેક છોડને જરૂરિયાત જેટલું પાણી પહોંચાડવાનું કામ નેટાફિમની આ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કરે છે. ભલા ભાઈ, કેવું લાગ્યું? વિદેશી ખેડૂતો પોતાની ઇરિગેશન સિસ્ટમ ની નાનામાં નાની બાબત નું ધ્યાન રાખતા હતા અને માટે જ તેમનો મેન્ટેનન્સ ખર્ચ ખૂબ જ ઓછો આવે છે. અલ્યા ભાઈ, આ ઝીણી ઝીણી બાબતો કઈ એ તો અમારે જાણવું છે. ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં નેટાફિમની કોઈ પણ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બેસાડી હોય તેની જાળવણી માટે ફિલ્ટરને સાફ કરવા ખૂબ જ જરૂરી છે. પણ આમાં ફિલ્ટર કોને કહેવાય? આ સિસ્ટમમાં મુખ્યત્વે ચાર પ્રકારના ફિલ્ટરો કામ કરતા હોય છે. ડિસ્ક ફિલ્ટર, સ્ક્રીન ફિલ્ટર, ગ્રેવલ ફિલ્ટર અને હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર. આ જેમ આપણી ચા ગાળવાની ગળની પોતે ચાના કૂચા ઝીલી આપણને શુદ્ધ ચા આપે છે
તેમ નેટાફિમ સિસ્ટમમાં રહેલા આ ફિલ્ટરો તેમાંથી પસાર થતા હવા, પાણી, ક્લોરિન, દ્રાવ્ય ખાતર જેવા પદાર્થોને ગાળી શુદ્ધ કરી ટપક નળીઓ તરફ આગળ જવા દે છે. પણ જેના કારણે ફિલ્ટરો પર કચરો જમા થઈ જાય છે, અને માટે જ સિસ્ટમ ચાલુ કરતા પહેલાં ફિલ્ટરોની સફાઈ કરવી ખૂબ જ જરૂરી થઈ પડે છે. તો આવો પહેલાં આપણે ફિલ્ટરોની સફાઈ વિશેની જાણકારી મેળવીએ. ડિસ્ક ફિલ્ટરને સાફ કરવા માટે સૌ પ્રથમ સિસ્ટમને બંધ કરવી, ત્યારબાદ ડિસ્ક ફિલ્ટરને ખોલી ફિલ્ટર ડિસ્કને ઢીલી કરી તેના ઉપર આ પ્રમાણે પાણીની ધાર કરવી. થોડી જ વારમાં ફિલ્ટર પરનો કચરો દૂર થઈ જશે અને ફિલ્ટર સાફ થઈ જશે. સાફ થઈ ગયેલ ફિલ્ટરને આ પ્રમાણે ડિસ્ક ફેરવીને ફિટ કરી દેવું. લીડર ડિસ્ક ફિલ્ટર હોય તો કવર અને બોડી વચ્ચે 6 mm જગ્યા રાખવી. બોલો, છે કંઈ અઘરું? ના રે, આ તો નાનું છોકરું કરી શકે. મનીષ બેટા, તું તો આ સિસ્ટમને લાવનાર છે, તો તારા જાથે આ બીજું ફિલ્ટર કેમ સાફ થાય તે કરી બતાવ. આ છે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર. બોરિંગમાંથી નીકળતા પાણી સાથે ક્યારેક ઝીણી રેતી કે રગડો આવી જાય છે, જે ફિલ્ટરમાં થઈને પસાર થતા ફિલ્ટરને જામ કરી દે છે, અને જેના કારણે આ ફિલ્ટરની સફાઈ પણ જરૂરી બની જાય છે. વધુ રેતીવાળી બોરિંગની જગ્યાએ બેસાડેલા સિસ્ટમના ફિલ્ટરને તો દિવસમાં 1-2 વાર સાફ કરવું પડે છે. મનીષ બેટા, આ તો તે ફિલ્ટર કેમનું ગંદુ થાય તે કહ્યું, પણ આ ફિલ્ટરની સફાઈ કેમ થાય એ તો સમજાય બધાને. અરે, તેની સફાઈ કરવી ખૂબ જ સરળ છે. જ્યારે નેટાફિમની સિસ્ટમ ચાલુ હોય ત્યારે એનો ડ્રેનેજ વાલ ખોલી નાખવાથી પાણીનો ફોર્સ વધી જાય છે અને રેતી કે રગડો પાણી સાથે વહી જાય છે, અને આ ધોવાણથી હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર સાફ થઈ જાય છે અને શુદ્ધ પાણી બહાર આવવા માંડે છે. એટલે સમજી લેવાનું કે ફિલ્ટર સાવ સાફ થઈ ગયું. ત્યાર પછી તેનો ડ્રેનેજ વાલ બંધ કરવો. કેમ, સહેલું લાગ્યું ને ભલા કાકા? અને હા, કોઈ વાર હાઇડ્રોસાયક્લોન ફિલ્ટરમાં વધારે પ્રમાણમાં રેતી અથવા રગડો આવતો હોય તો સિસ્ટમ બંધ કરી એનું ટાંકીનું ઢાંકણ ખોલીને હાથથી રેતી કાઢવી જોઈએ. બોલો ડફોડચંદ, કેવું લાગ્યું? અરે, આ તો કપડાં ધોવા કરતા હેલું લાગ્યું. સરપંચ સાહેબ, આ બાજુના પ્રથમપુરા ગામના રમેશભાઈના ખેતરમાં ગ્રેવલ ફિલ્ટર છે. તો એક દિવસ રમેશભાઈના ખેતરની પણ મુલાકાત લઈ આવીશું. કેમ મનોજભાઈ? હા હા, જેવો સૌનો ઉત્સાહ. ખેડૂતો, હવે હું તમને ગ્રેવલ ફિલ્ટરની સફાઈ વિશે સમજાવું છું, તે ધ્યાનથી સમજજો. ગ્રેવલ ફિલ્ટર નકામા પદાર્થોના ગાળણ માટે ઉપયોગમાં આવે છે. ગ્રેવલ ફિલ્ટર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સિંગલ ગ્રેવલ ફિલ્ટર અને બેટરી ગ્રેવલ ફિલ્ટર. સિંગલ ગ્રેવલ ફિલ્ટરને સાફ કરવા માટે પાણીના પ્રવાહને ફિલ્ટરમાં ઊંધી રીતે ધકેલવામાં આવે છે, જેને અંગ્રેજીમાં બેક ફ્લશિંગ કહે છે. આમ ઉલટો પ્રવાહ ફિલ્ટરમાંથી પસાર થતાં જ ફિલ્ટરનું દૂષિત પાણી બહાર નીકળી જાય છે અને ફિલ્ટર સાફ થઈ જાય છે. પહેલાં બાયપાસ વાલ્વને ખોલો, ત્યાર પછી ફ્લશિંગ વાલ્વ અને બેક ફ્લશ વાલ્વને ખોલો, ત્યારબાદ મેઇન કંટ્રોલ વાલ્વ અને ઇનલેટ વાલ્વને બંધ કરવા, ત્યારબાદ બાયપાસ વાલ્વને થોડો ખોલવું અને ચેક કરવું કે ફ્લશિંગ વાલ્વમાં રેતી આવે છે કે નહીં, અને જો રેતી આવતી હોય તો બાયપાસ વાલ્વને થોડો ખોલવો, ત્યારબાદ ફ્લશિંગ વાલ્વમાંથી ચોખ્ખું પાણી ન આવે ત્યાર સુધી ફ્લશિંગ વાલ્વને ખુલ્લો રાખવો. ફ્લશિંગ થઈ ગયા બાદ પહેલાં ઇનલેટ વાલ્વ અને મેઇન કંટ્રોલ વાલ્વને ખોલવું, પછી બેક ફ્લશ વાલ્વ અને ફ્લશિંગ વાલ્વને બંધ કરવા. ડબલ ગ્રેવલ ફિલ્ટર બેટરી સંચાલિત મશીનોમાં 1 કરતાં વધારે ફિલ્ટરો હોય છે, જે પેરેલલ જોડાયેલા પણ હોય છે. આ બધા જ ફિલ્ટરો આ જ રીતે બેક ફ્લશિંગથી જ સાફ થાય છે. આ ડબલ ગ્રેવલ ફિલ્ટર સાફ કરવામાં એક ફાયદો છે કે એક ગ્રેવલ ફિલ્ટરનું ચોખ્ખું પાણી બીજા ગ્રેવલ ફિલ્ટરને સાફ કરે. પહેલા નંબરનું ફિલ્ટર સાફ કરવા માટે નંબર 1નું બેક ફ્લશ વાલ્વને ખોલ અને ઇનલેટ વાલ્વને બંધ કરવો. ત્યારબાદ ફ્લશિંગ ત્યાં સુધી કરવું જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે. ફ્લશિંગ થઈ ગયા બાદ પહેલાં ઇનલેટ વાલ્વને ખોલવું અને ફ્લશિંગ વાલ્વને બંધ કરવો. ત્યાર પછી ગ્રાવેલ ફિલ્ટર નંબર 2ની સફાઈ કરવા માટે ફ્લશિંગ વાલ્વ નંબર 2ને ખોલવો અને ઇનલેટ વાલ્વને બંધ કરવો. ફ્લશિંગ થઈ ગયા પછી ઇનલેટ વાલ્વને ખોલવો અને ફ્લશિંગ વાલ્વને બંધ કરવો. સ્ક્રીન ફિલ્ટરને સાફ કરવા માટે સિસ્ટમ ચાલુ કરતા પહેલાં દરરોજ સ્ક્રીન ફિલ્ટરને ખોલો અને અંદરથી સ્ક્રીન કાઢી ચોખ્ખા પાણીથી સાફ કરો. બોલો, છે ને સહેલું? હવે તો અમારો મનીષ હાજર ન હોય ને ત્યારે હું જાતે જ ફિલ્ટરોની સફાઈ કરી નાખું છું. હા, થોડી ઘણી જાણકારી અને સિસ્ટમની જાળવણીથી ખેતીમાં કોઈ તકલીફ ના પડે. અમારી જાળવણીને કારણે સિસ્ટમનો મરામતનો ખર્ચ પણ સાવ નજીવો આવે છે, અને અમે અમારા ખેતરમાં સર્વશ્રેષ્ઠ એક્સપોર્ટ ક્વોલિટીનો પાક ઉગાડીને નામ અને દામ બંને કમાઈએ છીએ. નેટાફિમથી કરે છે ખેતી એને હંમેશા તેજી રહેતી, પાક લણીને મબલખ દેતી નેટાફિમથી ઉત્તમ ખેતી. ક્યા વાત હૈ.
મનોજભાઈ, અમને એ સમજાવો કે મેઇન સબમેઇન પાઇપ અને ડ્રિપર લાઇનમાં ફ્લશિંગ કેવી રીતે કરવું? મેઇન સબમેઇન પાઇપલાઇન ફ્લશિંગ અઠવાડિયામાં બે વખત કરવું જોઈએ. મેઇન સબમેઇન પાઇપલાઇન ફ્લશિંગ માટે પહેલાં સબમેઇન પાઇપના ફ્લશ વાલ્વને ખોલવો જરૂરી છે. ફ્લશિંગ વાલ્વમાં ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી ફ્લશિંગ ચાલુ રાખો. લેટરલ અને ડ્રિપર લાઇનના એન્ડ કેપને ખોલી દેવા અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી ફ્લશિંગ કરવું. બધી ડ્રિપર લાઇન એક સાથે ખોલવી નહીં. પ્રેશર મેન્ટેન રાખવા માટે ઓછામાં ઓછી ડ્રિપર લાઇનને ખોલવી, તો જ સારું પ્રેશર મળે. મનીષ, ફિલ્ટરની સરળ સિસ્ટમ તો તે યાદ રહી જાય તેવી બતાવી, પણ વારંવાર આ સિસ્ટમ ઉપયોગમાં લઈએ અને વાલ બગડી જાય તો ખોટા ખર્ચના ખાડામાં જ ઉતરવું પડે ને? નેટાફિમ સિસ્ટમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વાલ્વ ફિટ કરવામાં આવે છે, જેથી બગડવાના પ્રશ્નો બહુ ઓછા આવે. તેમ છતાંય કોઈ કારણસર વાલ્વ લીક થઈ જાય તો પહેલાં એ ચકાસો કે વાલ્વ ક્યાંથી લીક છે, અને જો વાલ્વ MTA-માંથી લીક હોય તો MCL લગાવી તેનું લીકેજ બંધ કરી દેવું. બોલો, છે કંઈ અઘરું? કેવર છે ને ત્રેવડ ત્રીજો ભાઈ, કરકસરથી સિસ્ટમનું મેન્ટેનન્સ થાય તો ખેડૂતને પાકનો નફો રળતા પહેલા જ રૂપિયાની બચત થાય. 100% સાચી વાત છે. નાની નાની બાબતોમાં કાળજી રાખીએ તો ખેડૂતો પૈસા બચાવી શકે. બોલો ડફરચંદ, કેવું લાગ્યું વાલનું રિપેરિંગ? અરે આ તો નોના છોકરાની રમત જેવું, આવું તો હું કરી દઉં. લાવો બીજો વાલ રિપેર કરી દઉં. અરે ના ના, રહેવા દો રહેવા દો, હજી તો આપણે ઘણું બધું સમજવાનું બાકી છે. અરે મનીષ, આ તું જા તમારા ગામના ખેડૂત મિત્રોને નેટાફિમ સિસ્ટમના પ્રેશર ગેજ વિશે સમજાવ ને. નેટાફિમની સિસ્ટમને ચાલુ કરતા પહેલા તેના વાલને અવશ્ય ચેક કરી લેવો જોઈએ, અને બરાબર હોય તો સિસ્ટમની મોટર ચાલુ કરવી જોઈએ. મોટર ચાલુ કર્યા બાદ ધીરે ધીરે બાયપાસ વાળા વાલને બંધ કરવો જોઈએ, અને બંને પ્રેશર ગેજનો તફાવત ચેક કરવો જોઈએ. પણ હે મનીષ, આ બંને પ્રેશર ગેજમાં વધુમાં વધુ કેટલો તફાવત હોવો જોઈએ? દરેક ફિલ્ટરના ઇનલેટ અને આઉટલેટ ફિલ્ટરમાં પ્રેશર ગેજનો તફાવત અલગ અલગ હોય છે. જેમ કે સ્ક્રીન અને ડિસ્ક ફિલ્ટરમાં 2-3 મીટર, હાઇડ્રોસાયકોન ફિલ્ટરમાં 4-5 મીટર, અને ગ્રેવલ ફિલ્ટરમાં 5-6 મીટરનો તફાવત જોવા મળતો હોય છે. બંને પ્રેશર ગેજમાં આટલો તફાવત કેમ હોય છે? બે ફિલ્ટરની વચ્ચે થતા પાણીના સામાન્ય ઘર્ષણને કારણે આ તફાવત જોવા મળતો હોય છે, જે સિસ્ટમની જાળવણી માટે ખૂબ જ મદદરૂપ હોય છે. મનીષ બેટા, સામાન્ય રીતે આ ફિલ્ટર આઉટલેટ યુનિટમાં કેટલું પ્રેશર હોવું જોઈએ? 1.5 kg/cm² નું પ્રેશર ઉત્તમ ગણાય છે. મનીષભાઈ, આ તમે કહ્યું એના કરતા થોડો વધારે કે ઓછો તફાવત આવે તો શું કરવાનું? કઈ નહીં, સફાઈ ફરી કરવાની. ફરીથી સફાઈ કરવાથી પ્રેશરના તફાવતના આંકડા જોઈતા પ્રમાણમાં આવી જશે. વિદેશમાં આવા પ્લાન્ટ છે ત્યાં લોકો એની સફાઈ જાતે કરે છે. પહેલા વિદેશમાં પણ ખેડૂતો પોતાની ઇરિગેશન સિસ્ટમની ખૂબ જ કાળજી રાખતા હતા, પણ આજકાલ આ બધું કામ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે, અને હવે ભારતમાં પણ કમ્પ્યુટર શિક્ષણ આવી ગયું છે. હવેની પેઢી પોતાના ખેતરમાં કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બેસાડી શકશે, અને તે પણ નજીવી કિંમતમાં. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ જાણકારી મળી, ઘણું જાણવાનું મળ્યું. અરે ભલા ભાઈ, હજી તો ઘણું જાણવાનું બાકી છે. મનીષ, આ પ્લાન્ટ ચાલુ થાય પણ પછી ખેતરમાં પાણી કેવી રીતે પહોંચે એ તો સમજાય બધાને. જરૂર જરૂર જરૂર. જુઓ, આ ખેતરમાં પથરાયેલી પ્લાસ્ટિકની